હું ડૉક્ટર પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહ વાઘેલા અહીંયા જૂનાગઢ જીએમએસ મેડિકલ કોલેજમાં પ્રોફેસર અને હેડ ફોરેન્સિક મેડિસિન વિભાગમાં કામ કરું છું. અમારી સરકાર સામે એક લડત હતી સાતમા પગાર પંચ બાબતની. જે પગાર પંચ આપણા ગઈ વિધાનસભાના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જાહેરાત કરેલી હતી, બધા સરકારી કર્મચારીઓને આ સાતમો પગાર પંચ આપેલું હતું, પરંતુ જે તે કારણોસર અમને મળેલું હતું નહીં. કારણ કે અમે લોકો યુજીસી એટલે કે પ્રોફેસરમાં આવીએ છીએ, પરંતુ ગત વિધાનસભા ઇલેક્શન પહેલાં મુખ્યમંત્રીશ્રીના આદેશ મુજબ અમને બધાને સાતમો પગાર મળવાના આદેશ થયેલા હતા, પરંતુ આજ સુધી અમને સાતમો પગાર પંચનું અમલીકરણ થયેલ નથી. અને અમલીકરણ થવાની વાત જે હતી એમાં પણ થોડાક વાંધા વાંચકા છે કે કોઈ પણ પગાર પંચ એટલે કે 10 વર્ષની યોજના હોય છે તો છઠ્ઠા પગાર પંચ પછી સાતમો પગાર પંચ આવે તો પગાર વધવો જોઈએ મોંઘવારી પ્રમાણે. એમાં અમુક કેટેગરીના ડૉક્ટરોને તકલીફ પડે એમ છે એટલે પગાર ઘટે એમ છે, એની સામે લડત હતી. એના માટે ગુજરાત સરકારની 6 સરકારી મેડિકલ કોલેજો એટલે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ સાથે સંલગ્ન બીજી મેડિકલ કોલેજ, રાજકોટ સિવિલ સાથે એફિલિયેટેડ પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ, જામનગરની એમપીશા મેડિકલ કોલેજ, ભાવનગરની મેડિકલ કોલેજ, બરોડાની મેડિકલ કોલેજ, સુરતની મેડિકલ કોલેજ, આ 6 સરકારી મેડિકલ કોલેજો, એની સાથે સંલગ્ન 4 કોર્પોરેશનની જે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે એ 4 મેડિકલ કોલેજ, 6 × 4 = 10 અને સરકાર શ્રી દ્વારા સંચાલિત 8 સોસાયટીની મેડિકલ કોલેજ, આમ કુલ 18 સરકારી મેડિકલ કોલેજના અધ્યાપકોને, જે અધ્યાપક ડૉક્ટર પણ છે, શિક્ષક પણ છે, ટ્રીટમેન્ટ આપે છે, પેશન્ટને જોવે છે, એને લાભ મળેલ નથી આજ સુધી, એનું અમલીકરણ થયેલ નથી. અને અમલીકરણ થાય એ પહેલાં અમને નુકસાન થાય એવા નિર્ણયો લેવામાં આવેલ છે, જેવા કે તમે કોઈ ડૉક્ટર કેમ્પસના ક્વાર્ટરમાં રહેતા ન હોય અને બહાર રહેવા જઈએ તો મળવાપાત્ર સરકારશ્રીના નિયમ મુજબ પેટ્રોલ ભાડું હોય, દરેક ડૉક્ટર છે એ માણસ છે, એના કરતાં કોઈ માંદું પડે તો એને મેડિકલ બિલ એ ફિક્સ હોય કે લૂઝ હોય એ હટે જમાં આવ્યું છે, આવા પડતર પ્રશ્નો અમારા હતા. આ બાબતે અમારા એસોસિએશન દ્વારા તથા મેઇન એસોસિએશન એટલે કે જીએમટીએ, ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન, એના દ્વારા આ એક મુવમેન્ટ ચાલુ કરવામાં આવેલી હતી 2012 લઈને. એ બાબતે અમે 20 જુલાઈ 2019 રોજ અમદાવાદ ખાતે એક રેલી કરેલી હતી, જેમાં આ 18 કોલેજના અધ્યાપકોએ ભાગ લીધેલો હતો. આ બાબતે વારંવાર લેખિત રજૂઆત કરેલ છે, મૌખિક રજૂઆત કરેલ છે, કાગળ ઉપર આપેલ છે, છતાં સુધી અમારું કાંઈ આ પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી. અમને અમારા કોઈ સરકાર સામે વાંધો નથી કે કોઈ હોદ્દેદાર સાથે વાંધો નથી, પણ અમને અમારા લાભ મળવા જોઈએ એ લાભ અમને આજ સુધી મળેલ નથી. જે લાભ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કર્યા બાદ બધાને મળેલ છે, બધાને એટલે કે સરકારી કર્મચારીઓ જે કોઈ છે, મેડિકલ કોલેજના અધ્યાપકો સિવાય, એ બધાને મળેલ છે, અમને મળેલ નથી. અને જે લાભ આપવાની વાત થાય છે ખાસ કરીને સાતમો પગાર બાબતના, એ કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે અમને મળેલ નથી. બીજી વસ્તુ કે આ સાતમા પગાર પંચમાં પહેલી વખત એવું જાહેર થયેલ છે કે જે ડૉક્ટર કાયમી હોય એને જ આ સાતમા પગાર પંચનો લાભ મળશે. તો કાયમી ડૉક્ટરો ગણો તો ખરેખર હકીકતમાં કુલ આખા ગુજરાતના 2200 થી 2300 ડૉક્ટરો છે, એ સિવાય 1200 થી 1300 રેસિડેન્ટ ડૉક્ટરો છે. અને એ આ બધાને કંઈ પણ લાભ મળવાની વાત આવે તો એમાં 70% ડૉક્ટરો કાયમી નથી. કારણ કે કાયમી નથી એનું કારણ એ સરકારની પોલિસી છે. સરકાર અમારા મેડિકલ કોલેજની અંદર જીપીએસસીની એક્ઝામ લેતી હોય છે, જે દરેક સબ્જેક્ટ વાઇઝ, દરેક પોસ્ટ વાઇઝ હોય છે. એ પોસ્ટ વાઇઝ એક્ઝામ છેલ્લી સરકારની કોલેજની અંદર 12 થી 13 વર્ષથી આવેલ નથી, વારંવાર જાહેરાત આવે છે પણ પરંતુ પરીક્ષા લેવાતી નથી. તો આ ડૉક્ટરો કાયમી નથી થયા, જે 70% ડૉક્ટરો છે એમાં કર્મચારીનો કે ડૉક્ટરનો કોઈ વાંક નથી. સરકારશ્રી દ્વારા કાયમી કરવા માટે લેવાતી પરીક્ષા લેવાતી ન હોવાથી આ લોકો એ ટૂંકમાં કાયમી થઈ શકેલ નથી. બીજી વસ્તુ કે સોસાયટીની જે 8 કોલેજો છે એમાં અમારા કુલ લગભગ 115 થી 120 એવા ડૉક્ટરો છે જેને કાયમી કરાણા નથી. હવે એ કાયમી થાય એના માટે 3 ધારાધોરણો નક્કી કરેલ છે, જેમાં કોમ્પ્યુટરની એક્ઝામ હોય છે, કેરેક્ટર હોય છે, એ અમે બધું સરકારશ્રીને સુપ્રત કરેલું હોવા છતાં પણ એ ડૉક્ટરો કાયમી થયા નથી. તો હવે જો આવા 70% ડૉક્ટરો 18 કોલેજની અંદર કાયમી ન હોય સરકારશ્રીની ભૂલના કારણે અને એને સત્તા પગાર લાગુ પડે તો પણ લાભ મળે નહીં. એટલે અમારી જોત એવી છે કે પહેલાં તો ડૉક્ટરોને કાયમી કરો, ને કાયમી કરવામાં અમારા અધ્યાપક તરફથી કોઈ પણ, એ પર્સનલ હોય કે એસોસિએશન વતી હોય, એની અમારી કોઈ ભૂલ નથી. સરકારશ્રીની નીતિઓની ખામીનો કારણે ડૉક્ટરો બધે કોઈ કાયમી થયેલ નથી. અને સાતમો પગાર પંચ કદાચ લાગુ પડે, એક તો લાગુ પડ્યું નથી, પડે તો એ ખામીવાળું છે, અને પડે તો બી લાભ ખાલી 30% ડૉક્ટરને મળે એમ છે. એટલે અમારી આ રજૂઆત કર્યા હોવા છતાંય, 20 જુલાઈ 2019 રોજ રેલી કરી હોવા છતાંય સરકારશ્રીના કાનના પડદામાં આ વાત પડતી નથી.
એટલા માટે અમે મજબૂરન 1 ઓગસ્ટ સવારે 9 વાગ્યાથી 2019 રોજ અમે સ્ટ્રાઇક પર જવાના છીએ. અને અમારી સ્ટ્રાઇકમાં અત્યારે એવું નક્કી થયેલ છે હાલની માહિતી મુજબ કે અમે ઇમરજન્સીની અંદર કોઈ પેશન્ટ એક્સિડન્ટના કેસ આવે, હાર્ટ એટેક કેસ આવે, જેની ખરેખર જરૂર છે એ સેવા ચાલુ રાખશું. પરંતુ બાકીની તમામ કામગીરીઓ જેવી કે પરીક્ષા લેવી, સ્ટુડન્ટની વોર્ડની અંદર ડોક્ટરને હાજરી હોવી જોઈએ, ઓપીડી ચલાવવી, એ બધી કામગીરી અમે બંધ કરવાના છીએ. હજી આજે 26 તારીખ થઈ છે, હજી સુધી સરકારશ્રીના કાનમાં આ વાત પડતી નથી. આ સિવાય એક બીજો મુદ્દો એવો છે કે અત્યારે નવી બેચ, અત્યારે ગુજરાત સરકારની અંદર 23 કે 26 મેડિકલ કોલેજ છે જેનું સંચાલન એડમિશન માટે, મેડિકલ એડમિશન માટે કોઈ વાલીઓના સંતાનો હોય એ એડમિશન લેવા માટે ઉત્સુક હોય છે, એનું સંચાલન આ તમામ 23 કે 24 કોલેજની અંદર ગવર્મેન્ટની એજન્સી કામ કરે છે જેનું નામ છે ઓનલાઈન એડમિશન સમિતિ. અમે એવું પણ નક્કી કર્યું છે જો સરકારશ્રી માંગણી સંતોષાશે તો એ કામગીરી પણ 1 ઓગસ્ટથી બંધ થઈ જશે. આખા ગુજરાતની અંદર કુલ 2200 થી 2300 ક્લાસ 1 અને ક્લાસ 2 સરકારી મેડિકલ કોલેજ એટલે કુલ 18 મેડિકલ કોલેજના ડોક્ટરો પ્લસમાં 1200 થી 1300 જુનિયર ડોક્ટરો કે જે લોકો MDMS કરે છે, જે લોકો જુનિયર અથવા સિનિયર રેસિડેન્ટ છે એ લોકો આખા ગુજરાતની અંદર. અને જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢની અંદર ટોટલ કુલ 60 થી 65 જેવા ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર્સ ડોક્ટર્સ જે સેવા કોલેજમાં બજાવે છે પ્લસમાં હોસ્પિટલ બજાવે છે. અને એ સિવાય 80 થી 85 જેટલા રેસિડેન્ટ ડોક્ટર જેના કારણે આપણી હોસ્પિટલ ચાલે છે, જેનો લાભ આપણી જૂનાગઢની જનતાને મળે છે એવા એટલે કુલ 160 થી 170 ડોક્ટરો 1 ઓગસ્ટ 2019 સ્ટ્રાઇક પર જશે. અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરી છીએ અને આપને મેં કીધું એ પ્રમાણે 20 જુલાઈ 2019 રોજ એટલે આજથી 6 દિવસ પહેલાં અમે રેલી કરી હતી અને આ રેલી બધા મીડિયામાં કવરેજ આપેલી હતી, અમે પ્રેસ કોન્ફરન્સ પણ ઓફિશિયલી આપેલી હતી, છતાંય સરકારશ્રીના કાનમાં વાત પડતી નથી. એટલે અમે આ સ્ટ્રાઇક અમુદ્દતી સ્ટ્રાઇક લેવા માટે મજબૂર થયા છીએ. અને એના માટે જેવી રીતે 6ઠું કડક લાગુ પડ્યું ત્યારે એ ટાઈમે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા, એને બી આ વાત કહેલી હતી, એમાં અમારી થોડીક ભૂલ થઈ રહી હતી જેના કારણે પબ્લિક પણ હેરાન થયેલી હતી, સમાજ પણ હેરાન થયેલો હતો. એ હેરાન ન થાય એટલા માટે અમે થોડાક આગોતરા પગલાં લીધેલા છે, પણ હજી સુધી અમને કોઈ સરકાર તરફથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળેલ નથી.